મુસ્કુરાતી કદમ અંતર્ગત કેટલાક સમાજસેવી લોકોએ ગરમીથી તપતા રસ્તાઓ પર ખુલ્લા પગે ચાલતા ગરીબોની ચપ્પલ વિતરણ કરીને અનોખી સંવેદના વ્યક્ત કરી. વ્યક્તિ જ્યારે ખૂબ લાગણીશીલ હોય ત્યારે બીજાના સુખમાં સુખી અને બીજાના દુઃખમાં દુઃખી થઈ જાય છે. સેવા ક્યારેય નાની કે મોટી હોતી નથી. પોતાની પરોપકારની ભાવના હોય વ્યક્તિ ગમે તે રીતે સેવા કરી શકે છે. સુરતમાં મુસ્કુરાતે કદમ હેપી ફિટના વિચાર સાથે ગરમીના થકથકતા તાપમાન ઉકાળા પગે ફરતા ગરીબ વયોવૃદ્ધ અને બાળકોને જોઈને વિચાર આવ્યો કે તેમને ગરમીથી રાહત મળે તે માટે ચપ્પલ આપવામાં આવે. આવો વિચાર આવવો પણ ખૂબ મોટી વાત છે. સામાન્ય રીતે કહેવાય છે કે આવો વિચાર એવા જ વ્યક્તિને આવી શકે જે ખૂબ લાગણીથી જોડાયેલા હોય. ક્યારેક આપણે વિચારીએ તો એવું લાગે કે ચપ્પલ આપવી, પરંતુ જેની પાસે ચપ્પલ નથી હોતા એને ખુલ્લા પગે તડકામાં ચાલતો હોય છે તેને જે ચપ્પલ મળવાનો આનંદ થતો હોય છે તે આપણે કદાચ ના સમજી શકીએ. સુરતના કેટલાય યુવાનોએ આવો ખૂબ જ સંવેદનશીલ વિચાર આવ્યો ત્યારથી તેઓ પોતાની ગાડીમાં ચપ્પલ લઈને નીકળે છે. રસ્તામાં જે પણ ગરીબ બાળકોને જેના પગમાં ચપ્પલ ન દેખાય અને તેની ચપ્પલો આપી દે છે, તેમજ વૃદ્ધોને પણ જરૂરિયાત જણાય ત્યાં તેઓ ચપ્પલ આપતા હોય છે. યુવાનોને એવો અનુભવ થયો કે ભલે આ નાની બાબત છે, પરંતુ ઘણા લોકો પાસે પહેરવા માટે ચપ્પલ પણ નથી હોતા. એવું ધ્યાનમાં આવતા હવે ધીરે ધીરે તેઓ વધુ સંખ્યામાં લોકોને આ સેવા આપી રહ્યા છે. સુરત શહેર અને આસપાસના ગામના વિસ્તારમાં જઈને તેઓ હજારોની સંખ્યામાં ચપ્પલનું વિતરણ કામ કરી રહ્યા છે. વિવેક ડોડિયાએ જણાવ્યું કે આ વિચાર મને 2 વર્ષ પહેલાં આવ્યો હતો. જ્યારે હું ગાડીમાં પસાર હતો ત્યારે મારે આવા ગરીબ લોકોને જોઈને મનમાં ખૂબ જ દુઃખ થતું હતું. હું મારા પોકેટ મનીમાંથી ગાડીમાં નવી ચપ્પલ ખરીદવા રાખતો હતો અને નાના બાળકોને રસ્તામાં આપતો, અને હવે માત્ર 25 બાળકોને ચંપલો આપવાની શરૂઆત કરી હતી. હવે અમે 6000 કરતાં વધારે ચપ્પલનું વિતરણ કરી ચૂક્યા છે. અમારો એક જ नमस्कार, मेरा नाम विवेक डोडिया है. हमने एक छोटा सा प्रयास शुरू किया है जिसका नाम हमने हैप्पी फीट रखा है, मुस्कुराते कदम. अक्सर गर्मियों में जब हम बाहर निकलते हैं तो कुछ ऐसे बच्चे, कुछ बुजुर्ग नज़र आ जाते हैं जिनके पैरों में चप्पल नहीं होती है और गर्मी की चिलचिलाती धूप में उन्हें बहुत परेशानी होती है. तो पिछले 2 सालों से मैं अपनी गाड़ी में हमेशा कुछ चप्पल रखता ही था कि कहीं ऐसे लोग नज़र आएँ तो उन्हें दे सकें. इस बार मैंने सोचा कि थोड़ा इसे बड़े स्तर पर करते हैं, तो मैंने अपने कुछ मित्रों को साथ में लिया और ये प्रयास शुरू किया है जिसमें हम सूरत के आसपास के इलाकों में या कच्ची बस्तियों में जहाँ पर लोगों के पास चप्पल जैसी सुविधा भी नहीं है वहाँ जाकर चप्पल वितरित कर रहे हैं. हमारा लक्ष्य लगभग 5000 से हमने प्रयास को चालू किया है. ज़रूरत के हिसाब से इसे कम ज़्यादा भी हम कर सकते हैं और इसी तरह सब दोस्तों के सहयोग से हम चप्पल वितरित करने का भी प्रयास कर रहे हैं. और आने वाले समय में जैसे कि संडे है परसों, तो हमने सोचा है कि 3-4 जनों की टीम बनाकर कम से कम 10-15 टीम निकलेगी हमारी, तो 20-25 किलोमीटर का सफ़र तय करेंगे और जहां भी ऐसे ज़रूरतमंद लोग दिखेंगे उन्हें चप्पल हम वितरित करेंगे और आगे भी इसी तरह का प्रयास करते रहेंगे ताकि लोगों को जिस तरह से भी हम मदद कर सकें उस तरह से मदद पहुँचाएँ. कब से ये काम चल रहा है? ये अभी हमने इसी 5 तारीख को ही किया है. हमारा प्रयास ये था कि जो भरी गर्मी है उसमें लोगों को थोड़ा राहत मिल सके. कितने लोगों को अभी आपने चप्पल बांटा है? हम लगभग 2000 चप्पल का वितरण कर चुके हैं.